पश्चिम बंगाळनी घटनाने लईने डभोई बीजेपी द्वारा धरणानो कार्यक्रम योज्यो हतो। તાજેતરમાં યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ટીએમસીએ ભવ્ય વિજય મેળવ્યો હતો, પરંતુ આ ચૂંટણી બાદ ટીએમસીના કાર્યકરોએ હિંસા પર ઉતરી આવ્યા હતા તેવા આક્ષેપો થઈ રહ્યા છે, જેમાં ટીએમસીના કાર્યકરો દ્વારા ભાજપના કાર્યકરો ઉપર હિંસક હુમલાના બનાવ બન્યા હતા। આ હિંસાના વિરોધના ભાગરૂપે ડભોઈમાં ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો। ડભોઈ શહેર ભાજપ દ્વારા વડોદરી ભાગોળ સરદાર પટેલ ચોકમાં બેનરો દર્શાવી ભાજપના કાર્યકરોએ ધરણા યોજ્યા હતા। તે અંતર્ગત ડભોઈ શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ડભોઈ સરદાર ચોકમાં ઉપસ્થિત રહી બેનરો દર્શાવી ટીએમસીના કાર્યકરોનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને સમગ્ર પશ્ચિમ બંગાળમાં આ હિંસક સ્થિતિને કાબૂમાં લેવા માટે રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગણી કરી હતી। પરિણામો બાદ બંગાળમાં ટીએમસીએ જીત મેળવતા જીતના નશામાં ચૂર થયેલા ટીએમસીના કાર્યકર્તાઓએ હિંસાની હોળી કરી છે, ત્યારે સમગ્ર દેશે આ હિંસાને વખોડી કાઢ્યો છે। આ હિંસામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ટાર્ગેટ બનાવી હિંસક હુમલાઓ કરતા ભારતીય જનતા પાર્ટીના 11 જેટલા કાર્યકર્તાઓના મોત થયા છે અને અનેક પ્રજાના નાગરિકોના જાનમાલને નુકસાન થયું છે। આ હિંસાને ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને આજે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ હિંસાની વિરોધ દર્શાવવા માટે ધરણા પર બેઠેલા છે અને એ અન્વયે આજે ડભોઈ નગરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર થયેલા હુમલાના વિરોધમાં ધરણા કરવામાં આવ્યા। કઈ જગ્યા પર ધરણા? વડોદરી ભાગોળ ખાતે, ડભોઈ ખાતે આ ધરણા કરવામાં આવ્યા।